નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયના પ્રકરણ નંબર 5 માહિતીનું નિયમન ના સ્વાધ્યાય 5.1 ના દાખલા નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના ગણિત સહિતના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ નિયમિત રીતે મૂકવામાં આવે છે. તો વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. મિત્રો, અહીં આપણને એવું કહ્યું છે કે નીચેની માહિતીમાંથી કઈ માહિતી દર્શાવવા સ્તંભ આલેખનો ઉપયોગ કરશો? તો તમે જોઈ શકો છો કે આપણને 4 પ્રકારની માહિતી આપી છે, જેમ કે ટપાલની થેલીમાં રહેલ જુદા જુદા વિસ્તારોના પત્રની સંખ્યા, બી રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ, સી 5 કંપનીઓ દ્વારા ઉત્પાદન થયેલ કેસેટની સંખ્યા, અને ડી રેલવે સ્ટેશને સવારે 7થી સાંજના 7 વાગ્યા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા. ચાલો તો હવે આપણે જવાબ જોઈએ. તો ઉપરોક્ત દરેક માટે આપણે કારણ પણ આપવાનું છે. તો આપણે એવું કહી શકીએ કે માહિતી એ અને સીમાં આપેલ માહિતીને ચોક્કસ વર્ગમાં વિભાજિત ન કરી શકાય માટે માહિતીની રજૂઆત આલેખથી ન થાય. હવે જે બી અને ડી વિકલ્પની અંદર આપણને માહિતી આપેલી છે તેની રજૂઆત સ્તંભ આલેખથી થઈ શકે છે, કારણ કે તેને ચોક્કસ વર્ગમાં વિભાજિત કરી શકાય છે. દોસ્તો, ફરી મળીશું આપણે 5.1ના દાખલા નંબર 2 સાથે. દોસ્તો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. આપણી આ ચેનલ ઉપર ગણિત સહિતના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન્સ મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ નિયમિત રીતે મૂકવામાં આવે છે. તો વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. Mama.